नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज़ना भविष्यलक्षी कार्यक्रम में आपनु स्वागत छे। आपने साथे हूँ छु मित्तल खाणिया। दर्शक मित्रों, आम तो अपने रोज बरोज अलग अलग माध्यमों द्वारा राशिफळ अने राशि भविष्य जाणता होईए छे, परंतु आ कालनो दिवस केवो कार्यक्रम आपने जणावे छे के आवतीकाले आपनु भविष्य शुं कहे छे, केवो रहेशे आपनो दिवस। चालो शुरुआत करीए आपणा कार्यक्रमनी। दर्शक मित्रों, आवतीकालनी जो वात करवामां आवे तो आवतीकाले छे मकर संक्रांति, एटले के 14मी तारीख छे। आवतीकालनुं आपणे पंचांग जाणीशुं, साथे ज आपणे आवतीकालना दिन विशेषनी वात करीशुं अने वात करीशुं आवतीकालना चोखड़ियानी। तो आपने पण कोई प्रश्न होय, कोई मूंझवण होय तो चोक्कसथी आप प्रश्न पूछी शको छो। आवतीकाले छे एमनो जन्मदिवस छे, टेरोडना माध्यमथी अमे आपने जणावीशुं के आवनारुं वर्ष तेमनुं केवुं वीते छे। तो मंतव्य न्यूज़मां दरेक माहिती आपवा माटे मंतव्य न्यूज़मां आपणी साथे जोडाई गया छे जाणीता एवा ज्योतिष आचार्य કિશનભાઈ રાવલ। કિશનભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર કિશનભાઈ, આવતીકાલની જો વાત કરવામાં આવે તો મકર સંક્રાંતિ છે, ઉત્તરાયણનો તહેવાર છે, સૌપ્રથમ આવતીકાલનું પંચાંગ જણાવશો। નમસ્કાર દર્શક મિત્રો, હર હર મહાદેવ વાત કરીએ તો સૌપ્રથમ આપણે કાલના પંચાંગની, તો કાલે તારીખ 14/1/2022 ને શુક્રવાર છે, વિક્રમ સંવત 2078, પોષ સુદ 12 છે। કાલે કહેવાય છે કે ભાઈ જે રાશિ છે ચંદ્ર રાશિ વૃષભ રહેશે, વૃષભ રાશિના મૂળાક્ષર બ અને ઉ રહેશે, नक्षत्र रोहिणी छे जे रात्रे 8-18 सुधी छे, योग शुक्ल छे जे बपोरे 1-36 सुधी छे। करण नी वात करे तो भाई जे करण छे बहु छे जे सवार 8-56 सुधी रहेशे। वात करवा के भाई विछूड़ो के पंचक, तो के भाई काले पंचक पण नथी अने विछूड़ो पण नथी। सूर्य राशि धन छे ने जे चंद्र राशि छे वृषभ छे। सूर्योदय नी वात करिए तो सवारे 7:15 कलाके सूर्योदय छे ने जे सूर्यास्त छे ए सांजे 5:40 कलाके सूर्यास्त थई रह्यो छे। चंद्रोदय नी वात करे तो 2:13 चंद्रोदय थशे, ज्यारे चंद्रास्त छे ए 5:07 नो चंद्रास्त जोई रह्यो छे। वात करवामां तो के भाई अभिजीत मुहूर्त नी, तो अभिजीत मुहूर्त मां जोवा जाव तो 12/9-12:51 सुधी नो सारामां सारू अभिजीत मुहूर्त छे। जे राहुकाळ छे सवारे 11:11-12:30 सुधी नो राहुकाळ छे। आ राहुकाळ दरमियान कोई पण सारू कार्य ना करता काले, जे अभिजीत मुहूर्त छे अभिजीत मुहूर्त घणुं सारू छे, पण राहुकाळ दरमियान कोई पण सारू कार्य ना करवुं, लांबी मुसाफरी ना जवुं, थोडुंक साचवुं સમય દરમિયાન, તો આ સમય દરમિયાન તમે થોડુંક સાચવી લેશો તો તમને લાભ થઈ જશે। જી બેન, જી કિશનભાઈ, સાથે જ આવતીકાલે મકર સંક્રાંતિ છે, શુક્રવારનો દિવસ છે, તો જણાવશો કે આવતીકાલનો દિન વિશેષ કેવો રહે છે? ચલો ભાઈ, કાલે મકર સંક્રાંતિ છે અને કહેવાય છે શુક્રવારનો દિવસ છે, જે લોકોના ઘરમાં લક્ષ્મી બરોબર છે નથી આવતી, અથવા તો કહેવાય છે કે ભાઈ લક્ષ્મીની ક્યાંક ને ક્યાંક નાની મોટી પ્રોબ્લેમ થયા કરે છે, એવા લોકો જો કાલે સંધ્યાકાળે કનકધારા સ્તોત્રમનો પાઠ કરીને ચાર કપૂર માં લક્ષ્મીને જો એ કરી દે, પ્રગટાવી દે, તો ચોક્કસથી લાભ થાય, એમના ઘરમાં લક્ષ્મીના યોગો ખૂબ પ્રબળ બની જાય છે। જી બેન, જી કિશનભાઈ, આવતીકાલના ચોકડિયાની જો વાત કરીએ, આવતીકાલના દિવસના અને રાત્રિના ચોકડિયા શું કહે છે વિશે માહિતી આપશો? ચલો ભાઈ, સર્વપ્રથમ તો દિવસના ચોકડિયાની વાત કરીએ તો પહેલું ચોકડિયું છે લાભ છે, જે 8:44-10:06 નું છે। પછી આવશે અમૃત ચોકડિયું, જે 10:06-11:27 નું છે। પછી આવશે શુભ ચોકડિયું, જે 12:50-2:10 નું છે। આ શુભ ચોકડિયાની વાત કરી દિવસના। હવે વાત કરીએ તો ભાઈ રાત્રિનું ચોકડિયું, તો રાત્રિનું ચોકડિયું છે લાભ છે, જે 9:32-11:10 નું રાત્રિનું ચોકડિયું છે। આ સમય દરમિયાન કોઈ પણ સારું કાર્ય કરવું હોય તો ચોક્કસ પ્રમાણે શુભ ઘડીના ચોકડિયામાં, ચાર ઘડીના ચોકડિયામાં કોઈ પણ સારું કામ કરો તો ચોક્કસથી ફળદાય નીવડે છે અને એનું પુણ્ય સવાયું મળે છે। જી બેન, જી કિશનભાઈ, આવતીકાલે મકર સંક્રાંતિ છે, કહેવાય છે કે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે। મકર સંક્રાંતિમાં કહેવાય છે કે દાનનું પુણ્ય મહત્વનું છે, એટલે કે દાન કરવાનું મહત્વ ઘણું છે, તો જણાવશો કે મકર સંક્રાંતિનું શું મહત્વ છે અને કયા જાતકોએ કેવું દાન કરવું જોઈએ? ચલો, ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો છે મિત્તલબેને કે ભાઈ મકર સંક્રાંતિનું મહત્વ શું। તો એક તો હવે કાલે સૂર્ય ઉત્તર તરફ જશે, કેમ એટલે કે અત્યારે દક્ષિણાયન હતો, અત્યારે સૂર્ય દક્ષિણાયન હતો અને હવે પછી સૂર્ય ઉત્તર તરફ, એટલે કે આપણા ભગવાનના દેવોનું સ્થાન ઉત્તર તરફ છે, એટલે કાલથી દેવો જાગશે, દેવોનું કહેવાય છે કે ભાઈ મુખ તરફ કે ભાઈ સૂર્ય ફરવાનો છે, માટે થઈને કહેવાય છે કે ભાઈ આ ઉત્તરાયણ કહેવાય છે કે ભાઈ હવે સૂર્ય ઉત્તર ભગવાન, એટલે કે દરેક દેવો જોડે સૂર્ય ભગવાન મળવાના છે, એટલા માટે એને ઉત્તરાયણ કહે છે। અચ્છા, સૂર્યનારાયણ ભગવાનને કહેવાય છે કે ભાઈ મકર રાશિમાં પ્રવેશ, ને મકર રાશિનો સ્વામી શનિ છે, માટે થઈને શનિ મહારાજનું પણ મહાત્ય છે। સાથે સાથે પુનદાનનું કેમ, કેમ કે ભાઈ શનિ મહારાજને કહેવાય છે પુનદાન કરવું વધારે ગમે, ન્યાયાધીશ છે શનિ મહારાજ, શું કરવાથી કઈ રાશિને પુણ્યદાન કરવાથી મળે, અને એવું કહેવાય છે કે જે ભીષ્મ પિતામાં હતા એમને દેહ ત્યાગ ક્યારે કર્યો હતો, તો કે ભાઈ મકર સંક્રાંતિના દિવસે, કારણ કે એ આખું તમે જે પણ પુનદાન કરો
એ તમારું કહેવાય છે કે ભાઈ 1,25,000 ગણું પુન મળે છે. એટલા માટે થઈને કાલે જેટલું પણ પુન કરો, જેટલું પણ દાન કરો, એનું 1,25,000 ગણું પુણ્ય તમને મળે છે. કહેવાય છે કે ભાઈ તમારા ઘરમાં ધનની શુદ્ધિ કરવી હોય તો દાન પુન કરવું અવશ્ય છે. તમારા ઘરમાં કહેવાય છે કે દરેક વસ્તુ આપણે કહેવાય છે આપણું મન પણ મેલું થાય છે અને આપણું તન પણ મેલું થાય છે. જયારે તન મેલું થાય છે ત્યારે આપણે સ્નાન કરીએ છીએ અને જયારે આપણું મન મેલું થાય ત્યારે શું કરવા બેસીએ છીએ, ભક્તિ કરવા બેસીએ છીએ. પણ જ્યાં ઘરની લક્ષ્મીઓ આવે છે એ ક્યાંક ને ક્યાંક કોઈકની ખરાબ તો હોય ને, અને અમુક વખત એવું થતું હોય છે. માટે તેને ઘરની લક્ષ્મીને શુદ્ધ કરવા માટે આપણે શું કરવાનું છે, દાનપુન કરવાનું છે. અચ્છા, દાનપુન કઈ રીતે અને કાલે કેવું છે? તો કાલે જે વિક્રમ સંવત 2078 નું મકર સંક્રાંતિનું વર્ષ છે, કહેવાય કે ભાઈ એ એક વાહનના વાઘનું એટલે કે ભાઈ વાઘના સ્વરૂપમાં છે. કહેવાય છે કે ઉપવાહન અશ્વ છે, પીળા કપડામાં છે, કેસરનું તિલક છે. ચોક્કસ પ્રમાણે કે આ વખત ખૂબ સરસ મજાનું કહેવાય છે કે ક્યાંક લાભ થઈ શકે એમ છે. હવે કઈ રાશિવાળાએ ચોક્કસથી તમે નોટપેન લઈ લેજો, કઈ રાશિવાળાએ શું પાનદાન કરવું એટલે કે શું પુનદાન કરવું કે શું દાનપુન કરવું, જેનાથી તમને ચોક્કસ પ્રમાણે તમારું ફળ મળે. તો વાત કરીએ મકર, મેષ અને કન્યા રાશિ. તો મકર, મેષ, કન્યા રાશિવાળા ઘી, ખાંડ, સફેદ તલ અથવા સફેદ કપડાનું દાન કરે તો ચોક્કસથી એમને લાભ થાય છે. વાત કરીએ મિથુન, તુલા અને કુંભ રાશિની. તો મિથુન, તુલા અને કુંભ કાળા તલ, સ્ટીલનું વાસણ અથવા તો કાળા કાપડનું જો દાન કરે તો ચોક્કસથી લાભ થશે. વાત કરીએ સી, મીન અને વૃશ્ચિક રાશિવાળા જાતકોનું. તો સી, મીન, વૃશ્ચિકવાળાને ઘઉં, ગોળ, લાલ કાપડ અથવા લાલ તલનું અથવા તો કોઈ તાંબાના વાસણનું જો આ વખતે દાન કરે તો ચોક્કસથી લાભ થશે. વાત કરીએ કે ભાઈ વૃષભ, કર્ક અને ધન રાશિનું. તો આ વખતે એમનો ગુરુ માટે થઈને ચણાની દાળ, પીળું કાપડ અને પિત્તળના વાસણનું જો દાન કરે તો એમને લાભ થાય. મકર સંક્રાંતિનો પુણ્યદાન એટલે કે અમુક સમય હોય એ સમયમાં જો દાન આપો તો 100% તમારા આ વર્ષે આકસ્મિક લાભના યોગ પ્રબળ બને. તો આ શું છે સમય, નોંધી લેજો 14/1/2022 શુક્રવારે 14:30 મહાપુણ્યકાલ ચાલુ થાય છે 18:00 થી 18:23 સુધીનો, એટલે કે બપોરે 14:30 થી 18:23 સુધીનો પુણ્યકાળ છે. અને એના પણ કહેવાય છે કે ભાઈ સારામાં સારો મોટામાં મોટો પાયો કયો કે 14:30 થી 16:19 એટલે કે 18:30 થી 6:30 વચ્ચે જો તમે પુનદાન કરો તો ખૂબ સારામાં સારું ને અતિ લાભવાળું તમને કહેવાય છે કે ભાઈ ભાગ્ય મળી જાય. ખૂબ સરસ મજાનો કહેવાય છે કે દાનપુન કરવાનો કાલે મહિના છે. પણ તમે જોવા જાઓ તો કે દાનપુન કોને કરવું, તો કે તમારા જરૂરિયાત વ્યક્તિ હોય, નિર્ધન વ્યક્તિ હોય, એવા લોકોને જ કહેવાય છે કે ભાઈ દાનપુન કરવાનો તમે કહેવાય છે આગ્રહ રાખજો, કે જે લોકોને ખરેખર જરૂર છે, જે લોકો ખરેખર કહેવાય છે કે ભાઈ દાનની માંગણી કરાઈ રહ્યા છે એવા વ્યક્તિઓને દાનપુન કરશો ચોક્કસથી લાભ થઈ જશે. જી બેન, જી કિશોરભાઈ. હવે આપણે રાશિ પર નજર કરીએ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ શું કહે છે? ચલો વાત કરીએ તો ભાઈ મેષ રાશિવાળા જાતકોનો, તો મગજ ઉપર કાબુ રાખવો આવશ્યક છે. તમારા મગજ ઉપર ખાસ કાબુ રાખજો. કાલે સાધન ચલાવતા ધ્યાન રાખીશું, જે તે તમે કહેવાય છે કે કાલે બહાર જાઓ તો સાધન ચલાવતા ધ્યાન રાખવાનું છે. પગનો દુખાવો, નાનો મોટો પગનો દુખાવો રહ્યા કરશે. ગુસ્સો ના કરતા, ખોટો કોઈની પર ગુસ્સો ના કરો, ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. અને શુભ કલર છે વાદળી અને શુભ નંબર 2 છે. તમે કાલે કહેવાય કે ભાઈ તમારા માટેનો જે શુભ કલર છે એ વાદળી છે અને શુભ નંબર 2 છે. વૃષભ રાશિવાળા જાતકોની વાત કરીએ તો ભાઈ મિત્રો તરફથી કોઈક ને કોઈક નાની મોટી મદદ તમારા મિત્રો તરફથી મળી રહેશે. પ્રિયજનની સંભાળ લેજો, તમારા જે ખાસ પ્રિયજનો છે એમની સંભાળ લેજો. અણધાર્યા વસ્તુઓથી લાભ થશે, કોઈ પણ નાની મોટી અણધારી વસ્તુઓથી લાભ જોઈ રહ્યો છે. અને કોઈની ખોટી લાંબી ચર્ચામાં ના ઉતરતા, જે શુભ કલર છે પીળો છે અને શુભ નંબર 7 છે. મિથુન રાશિવાળા જાતકોની વાત કરીએ તો સપના સાકાર થશે, તમારા જે તે સપના છે એ સપના સાકાર થશે. કહેવાય છે કે ભાઈ હાસ્યથી ભરેલો દિવસ છે, ખૂબ આનંદવાળો, ખૂબ મોજ મજાવાળો દિવસ જોઈ રહ્યો છે. તમારા લક્ષી, ભવિષ્યલક્ષી કોઈ યોજનાઓ કાલના દિવસમાં બનશે. કોઈ કાર્ય શુભ તમારા હાથ વડે, કોઈ પણ શુભ કાર્ય કાલથી ચોક્કસથી થશે, અથવા તો કોઈ શુભ માંગલિક કાર્યોના પ્રસંગો તમારા કાલે બની શકે એમ છે. જે શુભ કલર છે એ કેસરી અને શુભ નંબર 9 છે. વાત કરવામાં તો દિવસ ખૂબ સરસ મજાનો મિથુન રાશિવાળાનો જોવાઈ રહ્યો છે. જી બેન, જી કિશનભાઈ. હવે આપણે આવતીકાલના કર્ક રાશિ અને કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો આવતીકાલે આ જાતકોનો દિવસ કેવો રહે છે? કર્ક રાશિવાળાને થોડીક સ્વાસ્થ્યમાં ભાઈ સંભાળ લેવી, અત્યારે કેવાય વાતાવરણ ખરાબ છે. કર્ક રાશિવાળાને સૂર્ય નબળો છે, સ્વાસ્થ્યમાં સંભાળ લેજો, ખાસ તમે ધ્યાન રાખજો. ધન સંબંધી બાબતના કોઈ મતભેદ છે ઉકેલાશે. બાળકોની નાની મોટી સમસ્યા કાલે રહી શકે એમ છે. અને બહારના વ્યક્તિનું કાલે સાચું ના માનતા, કશું પણ કોઈ બહારના વ્યક્તિ તમને કઈ આવીને કે ભાઈ ભલાણા ભાઈ આવું કીધું, ઠીંગણા ભાઈ, પણ સાચું ના માનતા, આંખે નરી આંખે જોયેલું
અને તમે પોતે સાંભળેલું સાચું માનજો, લોકોની વાતમાં એને ચડસા ચડસીમાં કોઈ નાનું મોટું કાર્ય ના થાય, ધ્યાન રાખજો. શુભ કલર કથ્થઈ ને શુભ નંબર 6 છે. વાત કરવામાં આવે શિરા શિવાળા જાતકોની, તો માંદગીમાંથી મુક્તિ મળે. હવે સૂર્ય સરસ મજાનો હવે કાલથી કહેવાય છે કે ભાઈ પ્રવેશવાનો છે. ચોક્કસ પ્રમાણે શ્વાસની સમસ્યાઓ દૂર થશે. આર્થિક ધન લાભ થાય, કોઈ પણ નાના મોટા આર્થિક ધન લાભ ચોક્કસ પ્રમાણે જોવા છે. આકસ્મિક લાભ થશે અને જે તે અધૂરા કાર્યો છે એ અધૂરા કાર્યો પૂર્ણ થશે. નાના મોટા લગ્નના યોગ પ્રબળ બની રહે. જે તે જાતકોને કહેવાય છે કે ભાઈ લગ્ન કરવાની ઈચ્છા છે તો લગ્નની વાતો ચાલે, તો ચોક્કસથી લગ્નના યોગ પ્રબળ બને. શુભ કલર ભૂરો અને શુભ નંબર 4 છે. વાત કરીએ કન્યા રાશિ વાળા જાતકોની, તો માતા પિતાના આશીર્વાદથી લાભ છે. જે તે કહેવાય છે કે ભાઈ કાલે ગુરુ પ્રબળ છે કન્યા રાશિ વાળાનો, જે તે કામ કરવું હોય સફળતા મેળવવી હોય કાલે શુભ શરૂઆત કરો. માતા પિતાના આશીર્વાદથી કામ કરો તો ચોક્કસથી લાભ થાય. તમારી સખત મહેનત રંગ લાવશે. જે તે મહેનત કરી છે એ મહેનતના પરિણામો હવે તમારી રાહ જોઈ રહ્યા છે. જે તે મહેનતનું કહેવાય છે શુભ પરિણામ આવવાની તૈયારી છે. સાથે સાથે નાના મોટા કાર્યમાં કોઈક વિલંબ જોઈ રહ્યો છે. જે તે કાર્ય તમે કહેવાય છે કે ભાઈ કરવા માંગતા હો પણ કોઈક કારણોસર અટકી જશે અથવા તો કોઈ કારણોસર એ આગળ નહીં વધી શકે. કોઈ પણ નાના મોટા વિલંબ થાય કહેવાય છે કે ભાઈ ચિંતા કરવાની જરૂર નથી, આગળ જતા ફાયદો જ છે. પરિવારથી લાભ જોઈ રહ્યો છે, સારા એવા તમારા પરિવારથી લાભ છે. શુભ કલર કાળો અને શુભ નંબર 3 છે. જી બેન. જી કિશનભાઈ, આપણી સાથે દર્શક મિત્ર પણ જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી જણાવશો. જન્મ સમય છે સવારે 4:45 વાગે, 4:45 ની હશે. અને જન્મ સ્થળ કચ્છમાં. શું છે આપનો પ્રશ્ન? એને સગાઈ વિશે પૂછવાનું છે. વાત કરીએ કે ભાઈ કર્ક રાશિનો ચંદ્ર મીન રાશિના લગ્ન પુનવસુ નક્ષત્ર સપ્તમી તિથિ યોગ શૂલ કરણગર અને શનિવારનો જન્મ છે એમનો. કહેવાય છે કે ભાઈ લગ્નેશના મહારાજમાં, લગ્નેશના સ્થાનમાં કહેવાય છે કે ભાઈ શુક્ર મહારાજ બેઠેલા છે, ખૂબ સરસ મજાના બેઠેલા છે. બુધ સારો છે પણ કહેવાય છે કે ભાઈ સૂર્ય અને શનિ સાથે છે અને શનિ ને મંગળ સાથે છે. માટે થઈને કહેવાય છે જ્યારે કુંડળીમાં શનિ ને મંગળ સાથે બેસે એટલે કે ભાઈ લગ્ન જીવનમાં પ્રોબ્લેમ ઉભા થાય. અંગત કારણોસર લગ્ન જીવનમાં પ્રોબ્લેમ કેમ ઉભા થાય? કેમ કે ભાઈ શનિ મંગળ બંને ક્રૂર ગ્રહ જોડે બેઠા છે અને પણ ધનેશના સ્થાનમાં બેઠા છે. શનિ મંગળની ઉપાસના પૂજા કરો તો લાભ થાય. પાછું શું કરવાનું? કારણ કે એક તો સૂર્ય શનિનો વિષયોગ છે. પાછો શું કરવાનું તો લાભ થાય? તો કહેવાય છે કે ભાઈ એના માટે થઈને તમારે નિયમિત પ્રમાણે દર શનિવારે અને દર મંગળવારે રામચરિત્ર માનસનો બાલકાંડનો પાઠ કરવો આવશ્યક છે. એટલે કે ભાઈ તમારે દર શનિવારે દર મંગળવારે એક રામચરિત્ર માનસ આવે છે, રામચરિત્ર માનસ લાવજો. અને એમાં બાલકાંડનો કહેવાય છે કે ભાઈ ગ્રંથ છે, બાલકાંડના ગ્રંથનો તમે પોતે પાઠ વાંચો, અથવા તો એ ના થઈ શકે તો સુંદરકાંડનો પાઠ વાંચો તો પણ લાભદાયી નીવડે, ફળદાયી નીવડે. અને ચમેલીના તેલનો દીવો અને જાસૂદનું ફૂલ થોડુંક સિંદૂર વાળું કરીને ભાઈને કહેજો કે ભાઈ એમના જમણા પગે મૂકી દે, જેથી તમે લાભ ચોક્કસથી અવશ્ય જોઈ શકશો. અને કહેવાય છે 7-8 મહિનામાં ચોક્કસ પ્રમાણે ભાઈના કહેવાય છે કે લગ્નના યોગ પ્રબળ બને છે. ભાઈની કુંડળી સારી છે પણ આ શનિ મંગળ ક્યાંક ને ક્યાંક હેરાન કરે છે, જે દૂર થશે અને ચોક્કસથી કોઈ સારા સંબંધની વાત આગળ વધશે. જી બેન. જી કિશનભાઈ, બીજા દર્શક મિત્ર પણ જોડાઈ ગયા છે. હેલો. હેલો. પર કચ્છ છે. હેલો. હા, મારા ભાઈ વિશે પ્રશ્ન છે. જન્મની વિગત જણાવશો એમની? 4/1989. જી. જન્મ સમય સવારે 7:15 વાગે, સ્થળ રાપર. શું છે આપનો પ્રશ્ન? એના લગ્ન યોગ ક્યારે છે ને કઈ રાશિ સાથે થશે? ચલો ભાઈ, વાત કરીએ મકર રાશિનો ચંદ્ર મેષ રાશિનું લગ્ન નક્ષત્ર શ્રવણ એકાદશીનો 11 નો જન્મ છે બેન તમારા એમનો, અને રવિવારનો દિવસ હતો. કહેવાય છે કે ભાઈ મંગળ કહેવાય છે, મંગળ અને ગુરુ કહેવાય છે કે બંને ધનેશમાં બેઠા છે. કહેવાય છે કે ભાઈ તમારો કેતુ ખરાબ છે, સાથે સાથે કહેવાય છે કે ભાઈ શુક્ર પણ ધીમી ગતિનો છે. માટે થઈને નાની મોટી સમસ્યા થાય છે. દર મંગળવારે 5 હનુમાન 40 કરાવવાની છે. અને કેસરની વસ્તુનું એટલે કે જ્યારે પણ ઘરની બહાર નીકળે એટલે કેસરનું તિલક કરીને નીકળે, ઘરની બહાર નીકળે એટલે રોજ કેસરનું તિલક કરાવજો, ચોક્કસથી લાભ થશે. અને કહેવાય છે કે દરરોજ અથવા તો દર મંગળવાર ને શનિવારે 5 હનુમાન 40 કરશો તો પણ લાભ જોવાઈ જશે. 8-9 મહિના આપું છું, 8-9 મહિનાની અંદર લગ્નની વાતો આગળ વધી શકે એમ જોઈ રહ્યું છે. જી બેન. જી કિશનભાઈ, બીજા દર્શક મિત્ર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી જણાવશો, ક્યાંથી વાત કરી રહ્યા છો?
હેલો 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 હા બોલો, આપનો અવાજ આવી રહ્યો છે, આપ જણાવશો? હેલો હેલો, ડાકોર થી બોલું છું જી. જન્મ ની વિગત જણાવશો આપ? મારી બેટી જન્મ તારીખ છે 3/11/95. સમય સવારે 9:35 કલાક. શું છે આપનો પ્રશ્ન, સ્થળ જણાવશો? જન્મ સ્થળ આણંદ. હવે એના મેરેજ ક્યારે થશે? જી જી ભાઈ, વાત કરવામાં આવે તો કહેવાય છે કે ભાઈ કુંભ રાશિનો ચંદ્ર છે વૃષિક રાશિનું લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, 11 નો જન્મ, વ્યાઘાત યોગ, કરણ વિષ્ટિ અને શુક્રવારનો બેબીનો જન્મ છે. લગ્નેશમાં મંગળ છે સાહેબ, એટલે કે ભાઈ માંગલિક છોકરી છે. એમાંય સાથે કહેવાય છે કે શનિ ચંદ્રનો વિષ યોગ ચોથા સ્થાનનો બેઠેલો છે. એક તો મંગળ કહેવાય છે વૃષિક રાશિનો, બરોબર છે, અષ્ટમ ભાવનો, એ પણ ક્યાંક ને ક્યાંક હેરાન કરે. ને આ કહેવાય છે કે ભાઈ વૃષિક રાશિનો મંગળ લગ્નેશનો છે, થોડુંક સાચવવાનું છે. કહેવાય છે કે શનિ ચંદ્રનો વિષયોગ છે જે નાનું મોટું હેરાન કરી શકે, વિષ તમારા જીવનમાં રેડી શકે એમ છે. દર મંગળવારે બેબીને કહેજો કે ભાઈ આપણે કહેવાય છે કેસરની મસૂરની દાળ આવે છે, એ મસૂરની દાળ ગાયને રોટલી જોડે ખવડાવે, બરોબર છે. બીજી વસ્તુ કે ભાઈ એમને કહેવાનું છે કે અષ્ટગંધા નામનું કહેવાય છે કે ભાઈ વસ્તુ આવે છે, એ અષ્ટગંધાનું કહેવાય છે કે તિલક દરરોજ જે કરવાનું રાખે, નાનું તો નાનો પણ ચાંદલો કરે. અને શનિચંદ્રના વિષયોગ માટે શું કરશું? તો શનિચંદ્રના વિષયોગ માટે દર સોમવારે દૂધ અને સરસ્યું બંને ભેગું કરીને શિવલિંગ ઉપર શિવ પંચાક્ષર સ્તોત્રેમ બોલતા એમને કહેજો કે પાઠ કરતા સરસ્યુંને દૂધ ચડાવ, ચોક્કસથી લાભ થશે, વિષયોગનો દૂર થશે. અને કહેવાય છે કે ઉજી કહેવાય છે કે ભાઈ 1.5 થી 2 વર્ષ રાહ જોવી પડે છે, કારણ કે 95નો જન્મ છે. 1.5 થી 2 વર્ષ બેનને રાહ જોવી પડશે એમના લગ્ન માટે. પણ 1.5 થી 2 વર્ષમાં કોઈ સારું એવું માંગવું ચોક્કસથી આવી જશે અને ખૂબ આગળ જતા લાભદાયી પણ નીવડશે. જી બેન. જી કિશોરભાઈ, બીજા દર્શક મિત્રો પણ જોડાયેલા છે. હેલો. જય માતાજી. જય માતાજી. જી જણાવશો. મારા પુત્રનું નામ તો યોગેશ, એની જન્મ તારીખ છે 23 નવેમ્બર 1987. જી. અને સમય છે સવારે 10:25. સ્થળ કયું છે? જન્મસ્થળ છે પાલનપુર. જી. પ્રશ્ન જણાવશો આપનો. એને વિદેશ જવાના યોગ છે કે નહીં? અને બીજું શું, હમણાં ધંધામાં એને થોડાક જરા થોડું નીચે રહેશે તો કેવું રહેશે એનું? જી, વાત કરે ધનુરાશિ નો ચંદ્ર લગ્નેશ, પણ ધનુરાશિ ના મૂળ નક્ષત્ર નો એક તો સર્વપ્રથમ જન્મ છે તે તૃતીય જન તિથિ હતી, યોગ ધ્રુત કરણ તૈતિલ અને સોમવાર નો જન્મ છે. એક તો પેલા કે મૂળ નક્ષત્ર ની વિધિ કરાવજો, અને વિધિ ના થઈ શકે તો એના શાસ્ત્રોક્ત ઉપાય આપું છું. જે લોકોને મૂળ નક્ષત્રમાં કહેવાય છે કે જન્મ છે, આશ્લેષા નક્ષત્રમાં જન્મ છે, અને કહેવાય છે કે ભાઈ વિધિ નો ખર્ચો ઉપાડી નહીં શકતા, એવા માટે શાસ્ત્રોક્ત ઉપાય છે કે ભાઈ 14 વદ 14 ના દિવસે કાસાની થાળી લેવાની, એમાં વલોણાનું ઘી એટલે ચોખ્ખું ઘી નાખવાનું, પાછું વલોણાનું ઘી એટલે ચોખ્ખું ઘી એની અંદર મૂકીને તમારું પ્રતિબિંબ બતાવીને રાત્રે 11 વાગ્યા પછી કહેવાય છે પીપળે મૂક્યો હોય એટલે મૂળ નક્ષત્ર આશ્લેષા નક્ષત્ર ની વિધિ સમાપ્ત થાય. 5 પૈસાની પણ કહેવાય છે કે ભાઈ એમાં ખર્ચો કરવાનો નહીં, કાસાની થાળી તમારે ખાલી લાવી પડશે, બસ આટલું કામ કરવાનું છે. ઘી તો તમને સારું એવું મળી જ જાય ઘરમાંથી, આટલું કરશો તો નક્ષત્રોની વિધિ થાય. પાછું નક્ષત્રનું સાહેબ તમને લોકોને કહી દઉં કે મહાત્ય બહુ છે, આખું આપણું બ્રહ્માંડ ચાલે છે નક્ષત્ર પર જ ચાલે છે, અને નક્ષત્ર ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ આપે. ભાઈ તમે પણ પેલા મૂળ નક્ષત્રની વિધિ કરાવી દેજો. જે કહેવાય છે રૂકાવટ છે એ કહેવાય છે ચંદ્ર તો સારો છે, શુક્ર ભી સારો છે, પણ આ ગુરુ રાહુ સાહેબ કહેવાય છે કે બેઠો છે મીન રાશિનો ગુરુ રાહુનો ચંડાલિયો ક્યાંક ને ક્યાંક તમને હેરાન કરે. ગમે તે સીધા ચાલતા હોય સાપ સીડીમાં પેલું કેવું 99 પગથિયામાંથી કેવો સાપ તમને ડસે નીચે લાવી દે, એવું આ કામ કરે છે. આ ગુરુ રાહુનો ચંડાલિયો આવું કામ કરે છે. 99 પગથિયા લેવડાવે, સોમાં બેસવા જતા હોય એટલે પેલો સાપ સીધો તમને નીચે લાવી દે. માટે ગુરુ રાહુ ચંડાલિયો શું કરવું, કેવી રીતે લાભ લેવો, તો એના માટે કહેવાય છે કે દર ગુરુવાર વિષ્ણુ ભગવાનની પૂજા કરવી, જેટલી થઈ શકે એટલી વિષ્ણુ ભગવાનની પૂજા કરો, લાભ થાય. કબૂતરને મગ રોજ ખવડાવો, રાહુ માટે સારું છે. જે તે લોકોના રાહુ નડતર હોય કબૂતરના મગ રોજ ખવડાવવાથી લાભ થાય. અને આ ગુરુ માટે વિષ્ણુ ભગવાનની પૂજા કરો. કહેવાય છે કે ભાઈ તમે રોજ પીળું ફૂલ વિષ્ણુ ભગવાનને ચડાવવાનું રાખો, પોતે ચંદનનો ચાંદલો કરવાનો રાખો, એક પીળું કાપડ જોડે રાખો, તો ચોક્કસથી આ ગુરુ રાહુના ચંડાલયોગથી તમને મુક્તિ મળે છે. તમે પણ આવું કરશો ચોક્કસથી લાભ થશે, આવતા વર્ષની અંદર ક્યાંક કૃષ્ણ યોગ પ્રબળ બની જશે. ખૂબ સરસ મજાની કાર્યમાં સફળતા દેખાય છે, પ્રેમમાં પણ સફળતા છે. બોલો, કાર્યમાં તો ખરી, પ્રેમમાં પણ ખરી, ખૂબ સરસ મજાનો દિવસ છે. અમારે લગ્નના યોગ પ્રબળ છે એટલે જેની જોડે પ્રેમ થાય એની જોડે જ લગ્ન પાછું
ગોઠવાઈ જાય. શુભ કલર ગુલાબી ને શુભ નંબર એક છે. વૃશ્ચિક રાશિ વાળા જાતકો જોડે વાત કરીએ તો ભાઈ રિયલ એસ્ટેટમાં ફાયદો જણાય, જમીન મકાન થી સારો ફાયદો છે. કામનું દબાણ રહ્યા કરશે, અટકી પડેલા કાર્ય પૂર્ણ થશે અને કોઈ નવા પ્રેમ સંબંધ કાલે પતંગ ચગાવતા ચગાવતા થઈ જશે. ધ્યાન રાખજો ના થાય પાછું આગળ જતા એ થાય. શુભ કલર સોનેરી ને શુભ નંબર 8. ધનરાશિ વાળા જાતકોની વાત કરીએ તો ઓફિસ થી વહેલા હોય ચોક્કસ થી કાલે જે લોકોને કહેવા જો ઓફિસ ચાલુ છે વહેલા આવી શકશે, બાળકોની મદદ રહ્યા કરે, સ્વાસ્થ્યમાં સાચવવાની ખાસ જરૂર છે અને નાના મોટા ધનના ખર્ચા પતંગ દોરી પાછળ ના થાય એનું ધ્યાન રાખીશું. શુભ કલર પોપટી ને શુભ નંબર 2 છે. જી પછી કિશોરભાઈ હવે વાત કરીએ મકર કુંભ અને મીન રાશિના જાતકોની, તો આવતીકાલે આ જાતકોનો દિવસ શું કહે છે. મકર રાશિ વાત કરીએ માનસિક શાંતિ મકર રાશિ વાળાને જોઈ રહી છે. નાના મોટા માથાના દુખાવા ખોટા લમણા ના લેતા માથાના દુખાવા રહ્યા કરે એવું ના થાય. લગ્નના યોગ ખૂબ પ્રબળ છે. કોઈ મહત્વની વાત કાલે તમારા કહેવાય છે કે ભાઈ પારિવારિક અંગત જીવન કે કોઈ પણ બીજી મહત્વની વાતો તમે મકર રાશિ વાળાને ચોક્કસ થી જાણવા મળી શકે એમ છે. શુભ કલર ગુલાબી ને શુભ નંબર 7. કુંભ રાશિ વાળા જાતકોની વાત કરીએ દિવસ આળસમાં પસાર થાય, કોઈ કામ કરવાની ઈચ્છા ના થાય અથવા તો કે ભાઈ કામ કરો તો એ ધીમી ધીમી ગતિએ કરો. કોઈ નાની મોટી ભેદ સોગાદ ચોક્કસ થી જોવાઈ રહી છે. રાહત મળે ધનના ખર્ચા જોવાઈ રહ્યા છે. શુભ કલર કેસરી ને શુભ નંબર 9 છે. મીન રાશિ વાળા જાતકોની વાત કરીએ તો ભાઈ પેટના દુખાવાની સમસ્યા રહે, નાની મોટી પેટના દુખાવાની સમસ્યા રહી શકે એમ છે. બેચેની અનુભવાય અને આર્થિક ધનલાભ પણ જોઈ રહ્યો છે. સાથે આર્થિક ધનલાભ ખૂબ સરસ મજાનો છે. સાંજ પછી વિચારો પર કાબુ મળે, મગજ અશાંત રહે પણ સાંજ પછી વિચારો પર કાબુ ખૂબ સરસ મજાનો છે. શુભ કલર ભૂરો અને શુભ નંબર 8 છે. જી બેન અજી કિશનભાઈ આવતીકાલે 14 તારીખે છે, 14 તારીખે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરોટના માધ્યમથી અમને જણાવો. ચલો ભાઈ કાલે સર્વપ્રથમ તો ભાઈ જેનો પણ જન્મદિવસ છે ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તુમ જીઓ હજારો સાલ, સાલ કે દિનો 50,000. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. અને બહુ ધન છલકાય તો કિશન મહારાજ છે જ. વાત કરવામાં તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે એક સરસ મજાનું જો ટેરોટ કાઢીએ, નાઇટ ઓફ સ્વોર્ડ્સ, નાઇટ ઓફ સ્વોર્ડ્સ કરીને આ ટેરોટ નીકળ્યું છે. ખૂબ સરસ મજાનું છે. વોરિયરનું કાર્ડ છે, ફાઈટરનું કાર્ડ છે. લડાઈ આપવાની છે, જીતવાનું શક્ય છે. જે તે કહે છે કે ભાઈ અસમંજસમાં છો, જે તે વસ્તુઓમાં નાસીપાસ થયેલા છો, ફરી એકવાર જાગૃત થજો, ફરી એકવાર ઉભા થજો. ચોક્કસ થી સફળતા છે. નાની મોટી કહેવાય છે ઘર્ષણ થશે, નાના મોટા સાહસ કરવાની જરૂર છે પણ એક વખત પગલું પાડી દીધું પછી કહેવાય છે પાછું વાળવાની જરૂર નથી. ખૂબ સરસ મજાનું વરસ જોવાઈ રહ્યું છે. અને કહેવાય છે કે જે રીતે આ ઘોડો કહેવાય છે કે ભાઈ આગળ વધી રહ્યો છે એમ તમારે પણ આ વખત આગળ વધવાનું છે. ચોક્કસ પ્રમાણે વેપારમાં નોકરી ધંધામાં ક્યાંક ને ક્યાંક સફળતા જોવાઈ રહી છે. ઘણો સંઘર્ષ છે, ખોટું નહીં કહું, સંઘર્ષ છે પણ સફળતા પણ જોડે છે. સંઘર્ષ કરો એટલે સફળતા આવે. નાની મોટી કહેવાય છે કે ભાઈ એક બે વખત પડી જાઓ તો ઊભા થઈને દોડવાનું છે, બેસી નથી રહેવાનું. ખૂબ સરસ મજાનું ક્યાંક ને ક્યાંક મોટા લાભ જોઈ રહ્યા છે. શારીરિક દ્રષ્ટિએ નાની મોટી પગની સમસ્યા ના રહે, ખાસ ધ્યાન રાખજો. ઘૂંટણની સમસ્યા, પગની સમસ્યા, પેલું નસ ના થાય એ બધું ધ્યાન રાખવાનું છે. બાકી વર્ષ એકંદરે સારું છે, ખૂબ સરસ મજાનું વર્ષ છે. માનસિક શાંતિ મળી શકે એમ છે. જે માનસિક શાંતિ અણી ગઈ છે, મગજના વિચારો કાબુ નથી રહેતા, એકંદરે આ વખત મગજના વિચારો ચોક્કસપણે ધીરે 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 ખૂબ સરસ મજાના થશે. શું કરવાથી આખા વર્ષ દરમિયાન તમને ફાયદો થાય, શું કરવાથી આખા વર્ષ દરમિયાન તમને કોઈ સંકટ ના આવે અને મગજની શાંતિ જણાય, તો જે તે જાતકો આ વર્ષ દરમિયાન એક પીપળો કાલે જેનો પણ જન્મદિવસ છે કાલે એક પીપળો વાવી દેજો અને નિયમિત પ્રમાણે ઓમ સંગ શનેશ્વરાય નમઃ, ઓમ સંગ શનેશ્વરાય નમઃ ના મંત્રનો જાપ સંધ્યા કાળે 11 વાર, 21 વાર કે જેટલી વાર થાય એટલી વાર, 108 વાર તો થાય તો બહુ જ સારું, નહીંતર 11, 31 વાર, 21 વાર ચાલશે, પણ આટલું કરજો અને કાલે પીપળો સંધ્યા કાળે વાવી દેજો. લાભ થશે, આનંદ થશે અને મસ્ત મજાનું તમારું વરસ વીતી જશે. જી બેન જી કિશનભાઈ આપ 15 માં જોડા અને અમારા દર્શક મિત્રોની એ સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. તો દર્શક મિત્રો આપને પણ કોઈ અંગત પ્રશ્ન હોય તો ચોક્કસ આ પ્રશ્ન કરી શકો છો, એ માટે આપ કિશનભાઈનો નંબર નોંધી લો. દર્શક મિત્રો કાલનો દિવસ કેવો કાર્યક્રમમાં હાલ બસ આટલું જ, ફરી મળીશું આપણે આવતીકાલે. ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.